વેલકમ બેક. અમદાવાદમાં પણ ખેલૈયાઓમાં ઉત્સાહ છે. નવરાત્રિમાં નિયમોમાં છૂટછાટ મળતા ખેલૈયાઓ ખુશખુશાલ છે, કારણ કે હવે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે રમી શકશે. શું કહી રહ્યા છે અમદાવાદના ખેલૈયાઓ, આવો સાંભળીએ. પ્રકારની પાબંદી નહીં રહે, કારણ કે અત્યાર સુધી જે નિયમો હતા કે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર અથવા તો ગરબા રમી શકાશે, પરંતુ ગૃહ રાજ્ય મંત્રીએ જે જાહેરાત કરી છે એમાં સ્પષ્ટ કર્યું છે કે મોડી રાત સુધી ગરબા રમી શકાશે. અને એને જ લઈને અમદાવાદના જે ગરબા રસિકો છે એમનામાં ઉત્સાહ છે, કારણ કે જે પાબંદીઓ હતી એમાં માત્ર કલાક દોઢ કલાક જ તેઓ ગરબા રમી શકતા હતા અને બાકીના સમય તેમને પાછું ફરી જવું હતું, કારણ કે 12 વાગે ગરબા બંધ થઈ ગયા હતા. એમની સાથે વાંચીએ શું કહી રહ્યા, કેવું લાગી રહ્યું છે જ્યારે આ પ્રકારની પાબંદીઓ હટી છે, મોડી રાત સુધી જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી ગરબા રમી શકે. સારું લાગી રહ્યું છે કે બીકોઝ રેગ્યુલર અમારે કામના હિસાબે અમારે મોડો શેડ્યુલ પતતું હોય અને પછી બહુ ઓછું ટાઈમ મળે રમવાનો, પણ હવે આ શેડ્યુલ વધાર્યું, ટાઈમ વધાર્યું છે ને, એટલે કે અમે મન માણીને એન્જોય કરી શકીએ. અને ગરબા ઇટ્સ લાઈક વન્સ ઇન અ યર તો એન્જોય કરવા મળવું જ જોઈએ. ડેફિનેટલી. એન્ડ લાઈક આઈ એમ અ નોન ગુજરાતી બટ મેરિડ ટુ અ ગુજરાતી મેન, સો ફોર મી ઇટ્સ લાઈક અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ એન્ડ અ મોસ્ટ એન્જોયેબલ થિંગ ઓફ ધ યર. એન્ડ ફોર દેટ પર્પઝ આઈ લર્ન ગરબા ધીસ યર કમ્પ્લીટલી એન્ડ આઈ એમ એન્જોયિંગ ઇટ અ લોટ. આ તો એવું થયું ને કે પેલું ભાવતું તું ને વૈદ્ય કહ્યું છે એટલે ફૂલ સમય મળી રહે. ચોક્કસ ચોક્કસ, અમને પણ બહુ જ મજા આવે છે. એકચ્યુઅલી હાઉસ વાઇફ છું હું, પણ એવું થાય છે કે બચ્ચાઓમાં હસબન્ડ ઘર સાચવતા 9 વાગી જાય છે, 9 વાગ્યા પછી તમે નીકળો ગરબા ગાવા માટે, તો ઓબ્વિયસલી થોડો ટાઈમ તો અમને મળવો જ જોઈએ ગરબા માટે. ઓકે, તો બીજા દિવસે રજા આપવી જોઈએ એવું કહો છો તમે? હા ચોક્કસ, રજા આપવી જ જોઈએ, બચ્ચાઓને રજા 100% આપવી જોઈએ. સવાર મોર્નિંગ 7 વાગ્યાની સ્કૂલ હોય તો ઓબ્વિયસલી કે 5 વાગે ઉઠવાનું સવારે, અને લેટ નાઇટ ગરબા ગાવાના મને એવું લાગે છે કે આપવી જ જોઈએ રજા. ખાલી ગૃહમંત્રીને શિક્ષણમંત્રીને રજૂઆત કરવી પડશે એમ ને? ચોક્કસ, મારી તો એવી છે ચોક્કસ ઈચ્છા કે બચ્ચાઓને એટલીસ્ટ હાફ ડે આપો ઓર સ્કૂલ ટાઈમિંગ લેટ કરો એટલીસ્ટ. ખેલૈયાઓમાં કેટલો ઉત્સાહ આ બાબતને લઈને, કારણ કે જ્યારે કહેવામાં આવતું હોય છે કે 12 વાગ્યા સુધી જ રમવાનું છે, તમામ પાબંદીઓ હટી ગઈ છે, તો ઉત્સાહ એટલો બધો છે. કેમ કે પહેલાં તો એવું હતું કે 12 વાગ્યા સુધી રમવાનું છે તો ઉત્સાહ થોડો ડાઉન થઈ ગયો હતો, હવે કંઈક છૂટ મળી જતો એટલો બધો ઉત્સાહ છે ને. તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમારો ક્લાસ બી કન્ટિન્યુ ચાલુ છે, એટલી સ્પીડમાં અમે કરાવી રહ્યા છે. તે લોકોની ઈચ્છા ઉત્સાહ એટલો છે ને, તે લોકો એવું કહે છે કે વાવ સર મજા આવી ગઈ, હવે તો લેટ નાઇટ સુધી અમે લોકો ગરબા કરી શકીશું. તો આ વખતે નવરાત્રી માટે ફૂલ તૈયાર, જ્યારે છૂટ મળી છે ત્યારે ફૂલ છૂટ મળી જતો તૈયાર એકદમ જોશથી. અમદાવાદના ખેલૈયાઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ખૂબ સારી જાહેરાત છે, અને અગાઉ જ્યારે 12 વાગ્યા સુધીની પાબંદીઓ હતી ત્યારે જે છે એ એમને જલ્દી જલ્દી જવું પડતું હતું, જલ્દી ગરબા રમીને આતુર રહેવું પડતું હતું, પરંતુ હવે છૂટ આપવામાં આવી છે અને એના જ કારણે તેઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. અને આની સાથે જે પ્રકારે ગૃહમંત્રીએ કહ્યું છે કે પોતાની જવાબદારીઓ પણ નિભાવવાની રહેશે, ત્યારે તમામ ખેલૈયાઓને છૂટની સાથે જવાબદારી પણ એમને નિભાવવાની રહેશે. મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.